નમસ્કાર, સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. હું છું મનોજ, જોઈએ આજના મુખ્ય સમાચાર. સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાંથી નીકળી ગયું અમેરિકા. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ એટલે કે UNHRC માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલી એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા આ જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે પરિષદના પ્રમુખ ઝેબ બિન રાદ અલ હુસેને જણાવ્યું કે અમેરિકાએ માનવાધિકારનું રક્ષણ કરવા પાછળ ન હટવું જોઈએ. હેલીએ જણાવ્યું, જ્યારે કથિત માનવાધિકાર પરિષદ વેનેઝુએલા અને ઈરાનમાં થઈ રહેલા માનવાધિકારના ઉલ્લંઘન અંગે કંઈ ના બોલી શકે અને કોંગો જેવા દેશોને નવા સભ્ય તરીકે આવકારે, ત્યારે તે માનવાધિકાર પરિષદ તરીકે ઓળખાવાનો અધિકાર ગુમાવી દે છે. હિંસા વચ્ચે બલુચિસ્તાનમાં કેવી રીતે જીવે છે લોકો? હેલીએ ગત વર્ષે પણ UNHRC પર ઇઝરાયેલ વિરુદ્ધ કિન્નાખોરી અને ભેદભાવથી ગ્રસ્ત હોવાનો આરોપ લગાવ્યો હતો. એ વખતે તેમણે એવું પણ કહ્યું હતું કે અમેરિકા પરિષદમાં પોતાના સભ્યપદની સમીક્ષા કરશે. જમ્મુ કાશ્મીરમાં હવે રાજ્યપાલ શાસન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી. મંગળવારે ચાલેલી ઘટનાક્રમ બાદ આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપ PDP ગઠબંધન સરકાર તૂટી જતા રાજ્યમાં રાજ્યપાલ શાસનની અટકળો તેજ બની ગઈ હતી. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે આ અંગેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. રાજ્યમાં અન્ય કોઈ પક્ષે સરકાર બનાવવાના દાવા રજૂ ન કર્યા હોવાનો રિપોર્ટ રાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. આમ હવે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. સંઘર્ષ વિરામ બાદ સેનાનું ઓપરેશન ઓલ આઉટ ફરી એકવાર શરૂ થયું. જમ્મુ કાશ્મીરમાં સંઘર્ષ વિરામની સમાપ્તિ બાદ સેનાનું ઓપરેશન ઓલ આઉટ ફરી એકવાર શરૂ થયું છે. મંગળવારે પુલવામા જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે થયેલા અથડામણમાં સુરક્ષા દળોએ ફરી જૈશે મોહમ્મદના 3 આતંકીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં CRPFનો એક જવાન જખમી થયો છે. સેનાએ 3 આતંકીના શબને એકત્રિત કર્યા છે અને સુરક્ષા દળ ટીમનું તપાસ અભિયાન ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જશે ઇઝરાયેલ. ગુજરાત અને ઇઝરાયેલનો ખાસ નાતો રહ્યો છે. PM મોદી અને ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મિત્રતા ભર્યા સંબંધ છે, ત્યારે હવે PM મોદી બાદ ગુજરાતના CM વિજય રૂપાણી પણ ઇઝરાયેલના પ્રવાસે જવાના છે. તેઓ 26 જૂનથી 6 દિવસ માટે ઇઝરાયેલના પ્રવાસે હશે. વિજય રૂપાણી ઇઝરાયેલના આ પ્રવાસમાં ટેકનોલોજીને લઈને ઇઝરાયેલ કરશે અનેક કરાર. તેઓ સરકારી અને વ્યવસાયિક ડેલિગેશન સાથે પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે, ત્યારે CM વિજય રૂપાણીનો આ પ્રવાસ ગુજરાત માટે ફાયદાકારક બની રહેશે. કરજણ નજીક લસણના કોથળામાં છુપાવેલો ₹30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ નાકા પાસેથી પોલીસે લસણના કોથળામાં સંતાડીને વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને ઝડપી લઈ ₹30 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા રેન્જ IG અભય ચુડાસમાને મળેલી ગુપ્ત બાતમીના આધારે RR સેલે કરજણ નજીક ભરથાણા ટોલ નાકા પાસે નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાનમાં વહેલી સવારે મધ્યપ્રદેશ પાસેથી એક ટ્રક શકમંદ હાલતમાં પસાર થતાં પોલીસે તેનો પીછો કરી ટ્રકને ઝડપી લઈ તલાશી લેતા આ ટ્રકમાંથી લસણના કોથળા નીચે છુપાવેલો આશરે ₹30 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર અશરફ ખાન ઉદલ ખાન મંસૂરની ધરપકડ કરી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરી છે. એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો ટ્રિપલ અકસ્માત, 2 વ્યક્તિના મોત, 5 મુસાફરને ગંભીર ઈજા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાબાદના માંકણા ગામ નજીક મોડી રાત્રે થયેલા ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત થયા હતા, જ્યારે 5ને ઈજા પહોંચી હતી. અમદાવાદથી દાહોદ તરફ જઈ રહેલી ST બસ રાતે 1 વાગે એક્સપ્રેસ હાઈવે પર માંકણા ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ટેન્કર ચાલકને ઓવરટેક કરતા અકસ્માત થતા ટેન્કર ચાલક અને બસના ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન પાછળના ભાગેથી આવેલી ટ્રક બસ સાથે અથડાતા આ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં સોમાભાઈ પગી અને બળવંતસિંહ ઠાકોર આ બંનેના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે બસમાં બેઠેલા અન્ય 5 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, તોડ્યો પોતાનો જ રેકોર્ડ.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝમાં ઇંગ્લેન્ડ ટીમ દ્વારા ઇતિહાસ રચી દેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરતા વન ડે ક્રિકેટમાં પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે 50 ઓવરની મેચમાં 6 વિકેટ ગુમાવીને 481 રન બનાવ્યા હતા. વન ડે ઇતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે. ઇંગ્લેન્ડે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ઇંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ વર્ષ 2016 દરમિયાન 50 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 444 રન બનાવ્યા હતા, પરંતુ હવે ઇંગ્લેન્ડે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગ કરતા જોની બેરેસ્ટરો દ્વારા 92 બોલમાં 139 રન બનાવવામાં આવ્યા હતા, જ્યારે જેસન રોય 61 બોલમાં 82 રન બનાવ્યા હતા. જ્યારે ત્રીજા નંબરે રમવા આવેલા એલેક્સ હેલ્સે 92 બોલમાં 147 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ દ્વારા બીજા વિકેટની 151 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી કેપ્ટન મોર્ગને પણ ઓસ્ટ્રેલિયન બોલરોની ધુલાઈ કરી નાખી હતી. તેને 30 બોલમાં 6 છક્કા અને 3 ચોક્કા દ્વારા 67 રન બનાવ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.